बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्वमा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळमित्रो आपणे જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 3 ધોરણ 7 પ્રકરણ 13 ખાત અને ખાતાંક। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षर हो तुम्हें ना वाची सकता है तो यहाँ पहला ऑप्शन ना त्रण डॉट्स ने क्लिक करी नीचे जो क्वालिटी ना ऑप्शन खुले छे ने 1080p पसंद करो अथवा 720p पसंद करो ने मोबाइल ब्राइटनेस ने थोड़ी वधारी दियो। हवे आपने एवं कीधु छे नीचे नी संख्या ने प्रमाणित स्वरूप में लखो कुल 6 दाखला छे आपणे एमांथी बोर्ड पर 3 ज जोईए छे बाकी ना 3 दाखला पण आपणे आज वीडियो में गणवाना छे। हवे प्रमाणित स्वरूप में पहेलो अने आ बीजो दाखलो सरळ छे त्रीजा दाखला थी थोड़ू डिफरंट छे पण गभरावानी जरूर नथी बहु ज सहेलू छे। तो पहेला आपणे आ बे सादवा जे दाखला छे ए गणी अने पछी आपणे त्रीजा दाखला उपर जईए। तो आने आपणे आ रीते प्रमाणित स्वरूप एटले शुं के ज्यारे कोई मोटी बधी संख्या आपी छे धारो के आटली मोटी संख्या आपी छे तो आने दर वखते आटली मोटी लखी न शकाय आने मारे टूंकमां लखवी होय तो हुं टूंकमां जे रीते लखुं एने ज कहेवाय आपणे प्रमाणित स्वरूप। आ तो संख्या पाछळ आपणे 6 मींडा के 8 मींडा छे धारो कि एक संख्या पाछळ 25 मींडा छे 30 मींडा छे तो एने तमारे लखवी होय तो दर वखते तमे 30 मींडा लखशो नहीं एने आपणे टूंकमां लखीए अने ए थयो आपणुं प्रमाणित स्वरूप। तो अहींया जुओ केटला शून्य छे 1 2 3 4 5 6 ने 7 तो हुं आने आ रीते लखी शकुं 5 एने गुणिया 10 नी उपर 7 घात 5 एने गुणिया 10 नी उपर 7 घात बस आ प्रमाणित स्वरूपमां फरी गयुं। एक स्टेप तमारे जो वधारवुं होय आने તમને એમ થયું આ મને ડાયરેક્ટ ના સમજાણો તો હું આ રીતે પણ કરી શકું 1 2 3 4 5 6 7 એકમ દશક 100 1000 10000 લાખ ને 10 લાખ અને કરો તો આપણે આ જે સંખ્યા છે એનો આની સાથે ગુણાકાર કરી દીધો તો આ કેટલી મીંડા થયા તો કે 7 મીંડા તો એક સ્ટેપ મેં વધાર્યું 5 એને ગુણ્યા 10 ની ઉપર 7 ઘાત અને ડાયરેક્ટ આ સ્ટેપમાંથી આ સ્ટેપ કરો तो पण खोटू नथी मात्र तमारे प्रमाणित स्वरूप में लखता शीखवानुं छे। आ वच्चेनो स्टेप तो तमने समझावा माटे ज कर्युं छे एना पछीनो दाखलो जोईए तो 7 एने गुणिया 1 2 3 4 5 ने 6 10 ની ઉપર 6 ઘાત સીધો જ જવાબ તમે મૂકી શકો। એક સ્ટેપ તમારે વધારવું હોય તો 1 2 3 4 5 ને 6 મીંડા કરી દઈએ 7 એને ગુણિયા 10 ની ઉપર 6 ઘાત 1 2 3 તો તમને પણ હું તો કહું ડાયરેક્ટ આ સ્ટેપમાંથી આ સ્ટેપ કરતા શીખજો। હવે આમાં શું ડિફરન્ટ છે અત્યાર સુધી આપણે આમાં શૂન્ય ગણતા હતા જ્યારે અમુક સંખ્યા મોટી આવે તો દર વખતે જરૂરી નથી કે એક જ અંક હોય અહીંયા જો 1 2 3 4 ને 5 અંક છે ને બાકીના શૂન્ય છે તો આને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતે લખવી તો તમે જે પહેલો અંક છે ને આ પહેલો અંક એ સિવાયની બાકીની બધી સંખ્યા ગણી લ્યો પહેલો અંકને ભૂલી જજો ગણો કેટલી છે 1 2 3 4 5 6 7 8 ને 9 તો આપણે અહીંયા લખી શકીએ 3.1860 એને ગુણ્યા 10 ની ઉપર 9 ઘાત ફરી એકવાર 1 2 3 4 5 6 7 8 ને 9 પહેલો અંક ભૂલી જાવ પહેલા અંક પછી પોઈન્ટ મૂકી દીધો હવે આવું કઈ રીતે કર્યું એ પણ હું તમને સમજાવી દઉં આપણે પોઈન્ટ ત્યાંથી 9 શું કામે લેવા તો આપણો પોઈન્ટ અહીંયા હતો પોઈન્ટ છે નહીં પણ આપણે કલ્પના કરો કે પોઈન્ટ અહીંયા છે ત્યાંથી આપણે કેટલા સ્ટેપ ખાઈશા તો કે આ 1 2 3 4 5 6 7 8 અને 9 સ્ટેપ ખાઈશા તો આપણે એને કેટલી ઘાત લખી દીધી 10 ની ઉપર 9 ઘાત આને પણ તમારે બે સ્ટેપમાં કરવો હોય તો તમે આ રીતે કરી શકો 2 3 4 5 6 7 8 ને 9 અને પછી તમે આને આ રીતે લખો ગુણ્યા 10 ની ઉપર 9 ઘાત પેલી સંખ્યા પછી તમારે હંમેશા પોઈન્ટ મૂકી દેવાનો બસ તો આપણો જવાબ આવી ગયો બાકીના 3 દાખલા પણ આપણે આ રીતે જ કરવાના છે અને દાખલો 4 છે એ પણ કંઈક આ જ પ્રકારનો છે તો આપણે ત્યારે વધારે એને સમજશું અને વિડીયો ચાલુ રહેવા દેજો હજીના 3 દાખલા આપણે ગણીએ। મિત્રો આપણે 3 સુધી જોયા બાદ આપણે ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો જોઈએ તો ચોથા દાખલામાં હવે આપણે એક સ્ટેપ સીધું જ કરી દઈશું હું તમને શીખવાડી દઉં એમ કે આ 3 પેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધો બાકીની સંખ્યા 90 8 78 આપણે એમ જ લખી દીધી અને જેટલી સંખ્યા પછી આપણે મેં તમને એમ કીધું હતું પેલી સંખ્યા સિવાય ગણી લ્યો 1 2 3 4 ને 5 ગુણ્યા 10 ની ઉપર 5 ઘાત આપણો જવાબ આવી ગયો બસ આટલું જ કરવાનું હતું ત્યાર પછી
આ દાખલામાં આપણે થોડું ડિફરન્ટ થશે, આ દાખલામાં 7.7 પછી પોઈન્ટ છે, તેમ છતાં આપણે એને લખી દઈશું 3.9878, એને ગુણ્યા 10 ની ઉપર કેટલી ઘાત આવશે એ આમાં હવે આમાં તમે પહેલી સંખ્યા ઉપર હાથ રાખીને નહીં ગણી શકો. આ પોઈન્ટ અહીંયા છે, ત્યાંથી આપણે ક્યાં લેવા, 3 અને 9 ની વચ્ચારે, તો ગણો અહીંયા હતો, ત્યાંથી એક સ્ટેપ આવ્યો, 1 2 3 અને 4 સ્ટેપ આપણે આ બાજુ ખસેડ્યો, અહીંયા હતો ત્યાંથી 1 2 3 અને 4, 9 ને 3 ને 9 ની વચ્ચે લેવા, 4 સ્ટેપ ખસેડ્યો, મતલબ શું થશે 10 ની ઉપર 4 ઘાત. એવી જ રીતે એના પછીની સંખ્યા જોઈએ આપણે, 3.9878, મેં જોવો પોઈન્ટ અહીંયા હતો અને ત્યાંથી મેં પોઈન્ટ અહીંયા લઈ લીધો, પોઈન્ટ અહીંયા હતો ત્યાંથી ક્યાં લઈ લીધો, અહીંયા. કેટલા સ્ટેપ ખાઈશો, એટલી 10 ની ઉપર ઘાત આવશે, અહીંયા છે ત્યાંથી એક સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ, અહીં 3 અને 9 ની વચ્ચે છે, 1 અહીંયા છે ત્યાંથી આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ, 3 સ્ટેપ ખાઈશો તો 10 ની ઉપર 3 ઘાત, બસ આપણો જવાબ આવી ગયો. વિડીયોને પોઝ કરી ચોથો પાંચમો અને છઠ્ઠો તમારી નોંધપોથી મૂકતા લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે ચોથો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે આપીશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં.